જય શ્રી કૃષ્ણ. આજે સવારનો છે ને 4:30 વાગ્યાનો ઠમઠમ ઠમઠમ વરસતો હતો. પાણી ક્યાંય દેખાતું નથી, હાવ ઠમઠમ જ વરસતો હતો. એમ કે કાંકરી ખાલી ભીની થઈ એટલો વરસે, વરસાદની ફૂલ જેવું છે પણ આવતું નથી. અને છોકરાને આ ને હુતા છે, અને મેં ઘરનું કામ બધું કરી લીધું હે, હંજારી પોતા બાકી છે. પણ મારે ઘીનો આવો થઈ ગયો હતો. હમણાં 2-3 દી થયા દિવાહો હતો, ગામ ગયા અને 2 દી થયા નેતના હતા, એટલે ઘી ઊનું કરવાનું એવું નતા. એમાં ગરમીને પાછું ઘડીકમાં ઠરે જ નહીં ને, એટલે ઈન વાહે થોડોક ટાઈમ દઈને તો અલામું થાય, નકર પછી જડાઈ જાય. ને જડાઈ જાય એટલે હરખું રેડી ના હકી સાહેબ ઉપર આવી જાય. અને ટાઈમ દઈને તો અલામું પાછું ઘી જ આવે, નકર હમણાં જ આવતું નહીં. હું ગરમી બહુ હતી ને હવે ત્યાં કંઈક ચાઢું થયું એટલે જાવી જાય. ઉનાળામાં જવાની તો ઘીનું બહુ અને આગો ઘણો હાજો થઈ ગયો છે. લઈને હાલો મોરથી ગરમ કરી લે. આ થામમાં જ જો કાયમ રાખતા અમે, અને એમાં જ હું ગરમ કરી લેતી આ ટોપિયામાં. પણ આ ટોપિયામાં હવે આજે આખું ભરાઈ ગયું એટલે ગરમ થશે નહીં, એટલે આ વડા ટોપિયામાં બધું ઘી લઈ અને પછી આમાં ગરમ કરી લઉં તો હરો ઠરીએ જાય. અમે છે ને આ થામમાં નાખીને તો અહીંયા 2-3 પાણીએ ધોઈએ, એટલે આમાં શાહી જરાય રહીએ જ ના હોય, ખાલી બધું માખણ જ હોય. શિયારો આવીએ ને એટલે તો હે ને આ ચમચો એ નહીં બેસે, એવું કઠણ થઈ જાય. પેલા બધા બધા દેશી ચીલા ઉપર ગરમ કરતા એવું અસર હોય, પાણી વાળું ઘી ખાતું આમાં એવું ખાય, પણ ઓલા ચીલા ની વાત ના થાય. હવે આ ઈ ચૂલો ત્યાં લગાડતા નથી એટલે ઘી તો અહીંયા જ ગરમ કરવું પડે. ઘી ગરમ થઈ ગયું છે, હવે એને ઢાંકી અને ઠરવા દઈ, અસલ ઠંડુ થઈ જાય ને પછી રેડવું. નેદવા કટકીમાં જવું હતું પણ હવે ઠમઠમ વરસે હતી, કોઈને ઉઠાડ્યા નથી. હવે ઘડીક વાર કારણે છોકરાને ઉઠાડ્યું હતી, એને નિહારે તૈયાર કર્યું. અને બાકી ત્યાં આજ બીજું તો કંઈ કામ હે નહીં, આખા દીમાં હાથી બાકી હતું ધારીએ. પણ હવે આજ બધું બેચરાઈ ગયું, મેં એ ના આવ્યું અને નેદવાય ના જવાનું અને હાથી ના ખાણું, કંઈ કામ નહીં થયા જ તા. હવે ભગવાને ધૈર્ય થાય, આવી જાય તો બધાથી સારું, મેં નહીં આવે તો નેદવાનું કે હાથીનું બહુ પૂરું કહેણે કદાચ જવા હું તો જા હું. રામ રામ, કેમ છો બધા? વાઈગા છે સવારના 9:30, લોક તાનીએ ચાલુ કરી દીધો તો હું તો આજ મોડો ઉઠ્યો. આજ કેમનું જવાનું હતું નહીં આપણે, જો એટલોક મેં આવ્યો આવું પાણી ભર્યું ને ફરિયામાં. ટૂંકમાં ફરિયામાં પાણી હાલે ના હાલે એમ આવ્યો હતો, એટલે ધીરો ધીરો ચાલુ હતો, ઠમઠમ ઠમઠમ વરસતો હતો. હવે આજે આદરતા બહુ જ છે, હવે શું કરે, આવી જાય તો ભારી કામ થાય. બાકી વરહે અહીંયા તો ખૂનામ કરે એવો વરહે હે, અમારે તો ફૂલ જરૂર હે, લગભગ આજે અમારો વારો લઈ લે હે. જો ધીરો ધીરો ચાલુ થયો હે, નેવાના ટપક અહીંયા પડે એટલો એટલો, આદરતા એકદમ છે. ગાજ કે વીજ કે એ કંઈ નથી, હા જે વીજ થતી હતી, અમે કાલ દીનો બૂટ બૂટ ગાજ સંભળાતો હતો. કાલ ત્રહીકો ટૂંકમાં 2-3 કલાક અતરાવધર જેવો થયો, અને આજ વારી અટાણામાં જે આવો ધીમો ધીમો ચાલુ થયો હે, કંઈક કંઈક જો વધી જાય હે, ચાલ અટાણા વારી વધી ગયો હે થોડોક. અને ઘાટો તો એકદમ થઈ ગયું હે, હા પડે. આખો પરસોત્તમ મહિનો રે રેવાનો હે.
ભૂખું કાઢવાની હોય, બાપુ તો થઈ જતા હોય, એવડું ખાવાનું હોય ને કે ના ના કેજો રેવા દેજો ત્યાં રેજે તો બીજું હું પલરી ને આવ્યા ધીરે ધીરે વરે કવિતા આવતી ને શું આવતું કવિતા આવતી ને હા રોટલી કારેલા નું સાર મસાલો બનાવી લે આ હે ચણા લો અને અમે તો હાદો હાજુ હાજુ બનાવી લીધું એટલે મસાલો નહીં આપણે જે જે વાપરતા હોય એ જીરું ને એવું બધું નાખે હા કારે નાખમાં યાદ રાખવાનો તો ઘર ઘર નાખવાનો મસાલો એવો અસલ બને ઘર નાખ્યો હોય ને અને વરસાદ વરી રેડવું આવે અને વરી બંધ થઈ ગયું વરી આવે આજે બંધ થઈ ગયું જરા લીંબુ ને ગસ અરે ઘરનો તો ડબ્બો હે આ તરોગો આ ડબલામ કાઢી લીધો બાકી ઓલા ઘરનો આવે હે ને તાલાલા ગીર કોમ થી એ ડબ્બો લઈ લે કાઢલી થશે ને ઘરના હે બેન ને ઘેર માન બાપુ ને અહીંયાથી લઈ આવ્યા હતા એટલે એને હે ને લીંબુ બહુ જ ના ખાય છે એ દેશી લીંબુ અસલ આપણી દેશી લીંબુડી હોય ને સ્વાદ દેહો લીંબુ જાય ઓલા સ્વાદ અસલ બહુ આવ્યો ને એમાં બી વધારે હોય એને કહેવાય ગોદ અને કોણ આપણે ઘેર એમને કે શું કે બી વગરની વસ્તુ હોય ને એલાની ન હોય બીજી બી ન હોય ને હા બી હોવા જોઈએ ગમે એ ફળ હોય ને બી હોવા જોઈએ રોટલી ખાલી પટાણે પાછો જો ફૂલ વરહે મે ગરકે ગરકે આવે આમ તો જો કે ચાલુ જ છે ધીરો પડી જાય વરી વધે ને પટાણે વરી નામી વરહે છે
રોડાના ચાર જેવું થયું છે, જે અટાણે પાછું છે ને ગાજ વીજ ભેગો બે ચાલુ થઈ ગયું છે, ગાજ ને વીજ બહુ છે અટાણે. કેવું વર છે વધારે છે? બસ ગયા હતા જોવા એમ તો વધારે છે. આમ દખણા જો આપણે જોવા પૂછતા પાક બનાવે છે, પૂછતા પાક એટલે માંડવી પાક. પછી તો મહિનો રે એટલે ફરાર માં આવી અને જો તને તોફાન રહે, વીજ બહુ થાય, ફેરો બે વાર થાય જો ભણાંગ ભણાંગ છે. હજી એમ કઈ એવો ખાસ થઈ નથી આવી કે પૂર થઈ જાય એવો નથી આવ્યો હજી, તો હવે અટાણે ચાલુ થયો હોય નામનું જાવો વર અટાણે હવે ધોધમાર વરસે છે જો ભેગો પવન હે ને ગાજ ને વીજ ને પવન ને બે ને બધું સરખું હે. ગાજ તો અડે રાખી નાખે હા કડાકા થાય છે. ગમાળ માથે ચડી ગઈ ત્યાં એને બિલકુલ પાણી નહીં આવતું હોય જો ના તમે ના આખો ભરાઈ ગયો ડાયરેક્ટ નંદેડે ડાય પાણીનો આ પાણી જાય ચોખ્ખું જાય, હેડો થઈ રહ્યો છે ઓલું ડોરું છે ઓલા વાળા નું. આપણે તરા ભરાઈ ગયું જો બે ફરી એક થઈ ગયા, ઓલા ફરી અને પાણી આવે ને અહીંયા ફરી અને પાણી પૂગી ગયું. નિકાલમાં તો છે ને જો અહીંયા ચાર નો પાઇપ મુકલ છે, પછી બહુ મેં હોય ને તમે ડેલો ખોલને એટલે માથે છલી જાય, પૂર પડ્યું જાય બધું. હા પાણી વયું જાય અટાણે તો છે ને બધું એક રહ થઈ ગયું હા, અને વીજ ને કડાકા જો વીજ ને કડાકા બધું ભેરું અને બધું એક તાર ફરતી વાહુ રઘુ ધોરો કુલ બે વરહે. જો આવી ગયા નિશાળે થી છોકરા પલરીને આવ્યા કે પોરા આવ્યા હે છટા આવતા હતા. પુસ્તક આપણું તૈયારી હાલે હે, ખોતરી ઉતરતી નથી રે કોરો મનો તો ભોહાઈ જાય.
ચાલુ જ છે. વરી ઘાટું રેડું જીરીક આવી જાય ને, વરી પાછો ધીરે ધીરે વરસતો હોય. અને અહીંયા રૂંઢળી હાલે જો તને ધન ખાઈ. બેન ખાય છે ઘી ને ખાંડ, અને ભાઈ ખાય છે ઘી ને ચટણી. ઘરે કે નથી ખાતા ઘી છે પણ અલગ ચટણી માં ખાંડ માં. હા હા ભૂખે બહુ લાગે. હા, અને રોટલી એવી અસલ જાડી જાડી હોય થી કુણી કુણી રીએ. બેન તો ઊંચું ઉપાડીને જ જોતી એવી ભૂખ લાગી. સાડા સાત જેવું થાય, અને મે બંધ થઈ ગયો હે કલાક જેવું થયું. અને નામી વહેવા ખેતરમાં પૂર થઈ ગયું, ટૂંકમાં 3-4 ઇંચ જેવો વરસાદ હે. અને હજી આગાહી બહુ હે એટલે આવી જશે, નકર અટાણે હાલતું કરી દીધું હે. મોટું ચાલુ કરવાની તૈયારી જ હતી આછી જમીનમાં, ધારી જેવી જમીનમાં, પણ અટાણે આવેલું. અને આપણે કાલ છે 21 તારીખ, તો 21 તારીખમાં 2 કોમેન્ટ હતા જન્મદિવસના. એક નામ છે વરુ મનીષભાઈ, અને બીજું નામ છે સૃષ્ટિબેન. એ બેનો 21 તારીખે જન્મદિવસ છે, તો બેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે અમારા પરિવાર તરફથી. અને હલો હવે આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.